હવે વાત પોલે ખોલેલી પોલની કરીશું. જૂનાગઢના મેંદરડા નજીક પુલના ત્રણ ટુકડા થયા. ચાર કાર ફસાતા 10 લોકો થયા ઘાયલ. પુલ તૂટવાથી માલણકા, સુરજગઢ, વણિયાવાવ સહિતના 11 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની પહોંચી નથી. ભારે વરસાદને કારણે જર્જરિત પુલ ધરાશાયી થતા ભારે નુકસાન થયું છે. સ્થિતિ એવી આવીને ઉભી રહી છે કે સ્થાનિક લોકોએ બચાવ કામગીરીમાં ઉતરવું પડ્યું અને દોરડા સહિતના સાધનો વડે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે સિંહો જોવા વર્ષ દરમિયાન લાખો પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે આ જે રોડ છે તે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ત્યારે એક વસ્તુ ચોક્કસ સામે આવે છે કે જે રોડ ડાયવર્ટ કરવામાં આવ્યો છે તે બહારના ટુરિસ્ટોને ખ્યાલ પણ નહીં હોય કે આ રોડ છે તે કઈ રીતે ડાયવર્ટ થયો છે. જે આપણે જે પુલના જે દ્રશ્યો બતાવી રહ્યો છે, આ પુલ છે તે 1979 બનાવ્યો હતો તેવું કહેવામાં આવી રહ્યું છે. હાઈટ જે પુલની લંબાઈ છે તે 60 ફૂટ છે અને તેમાંથી 40 ફૂટ પુલ છે તે પડી ગયો છે. આપ જે જોઈ શકો છો દ્રશ્યમાં, સામે ગામ લોકો ઊભા છે. અહીંયા ગામનો જે વ્યવહાર છે તે સંપર્ક છે તે હાલ તૂટી ગયો છે. સ્થાનિક તંત્ર પણ આની સાથે મદદ કરી રહ્યું છે. પણ એક વસ્તુ ચોક્કસ સામે આવે છે કે ક્યાંક ને ક્યાંક વન વિભાગે આ પુલની બાજુમાંથી છે તે ડાયવર્ઝન ન કાઢવા દેતા અથવા આ પુલને રિપેર કરવા માટે થઈ અને કોઈ પણ પ્રકારનો સહકાર ન આપતા હાલ જે છે પુલ છે તે ધરાશાયી થયો છે. જેને લઈ સોમનાથ અને સાસણ તરફનો રસ્તો છે તે બંધ થયો છે. બીજી જાણવા મળતી વિગતો મુજબ જે રીતે પુલ ધરાશાયી થયો છે તે ક્યારે ઊભો થશે અને ક્યારે પાછો બનશે તે પણ આ કોઈ તંત્ર કહી શક્યું નથી. ત્યારે તંત્રની બેદરકારી અને તંત્રની લાપરવાહી છે તે પણ સામે આવી છે. બીજી તરફ જોવા જાય તો આ જે સાસણ તરફ જવાનો રસ્તો છે તેની ઉપરથી છે તે હેવી વ્હીકલ પસાર થાય છે. એનું મુખ્ય કારણ જોવા જાય તો સોમનાથ તરફ જતા રસ્તામાં 2 ટોલ ટેક્સ આવે છે, જેને લઈને ભારે વાહનો છે તે આ રસ્તાનો ઉપયોગ કરે છે તે પણ એક જોવાલાયક છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, માલણકા. જેતપુરમાં પણ ભારે વરસાદને કારણે જેતપુરથી જામકંડોળાને જોડતો પુલ થયો ધરાશાયી. 7 થી 8 ગામોને જોડતો પુલ 9 મહિના પહેલા જ બનાવાયો હતો પણ ભારે વરસાદે પુલની પોલ ખોલી નાખી. મહત્વનું છે કે આ પુલ પોપળ નદી પર આવેલો છે. પુલ સાથે બનેલા 5 કિલોમીટરનો રોડ બિસ્વાર હાલતમાં છે. આમ જતા ચોમાસી રાજ્યમાં પુલ તૂટવાની 2 ઘટના સામે આવી. જૂનાગઢના મેંદરડામાં પુલ બેસી ગયો તો જેતપુરથી જામકંડોળાને જોડતો પુલ પણ પાણીમાં થયો ઘરકામ. મહેસાણામાં પુલની હાલત કફોડી છે. મહેસાણાના રામોસણા ચોકડી પાસે આવેલ બ્રિજના બાજુનો સર્વિસ રોડ એકદમ બિસ્માર હાલતમાં છે. સ્થાનિકો તેમજ વાહન ચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરાઈ તેમ છતાં તંત્ર દ્વારા આ મામલે કોઈ પગલાં ભરાતા નથી. મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. આપણે આજે ઊભા છીએ રામેશના ચોકડી જે બ્રિજ છે તેના બાજુમાં જે સર્વિસ રોડ છે. તમે હું કેમેરામેન બતાવવાની કોશિશ કરું કે આ જે સર્વિસ રોડની પરિસ્થિતિ શું છે. તમે આ જોઈ શકો છો મસ્ત મોટા ખાડા છે, ભ્રષ્ટાચારના ખાડા કહી શકાય છે. તમે હું આ ખાડામાં હાથ મૂકા છો તો જોકો છો તમે એકલી તમને કંઈક કપચી દેખાવા મળી રહી છે. સાથે સાથે આગળ જો વાત કરવામાં આવે તો મસ્ત મોટા ખાડા તમને બિલકુલ દેખાઈ રહ્યા છે. આ જે પેલા રસ્તો છે કે ખાડો છે તે જ ખબર નથી પડતી, પરંતુ જોઈ શકો છો અહીંયાથી મોટી સંખ્યામાં સાધનો આવી રહ્યા છે, પરંતુ આ ખાડાના કારણે તેમને સાઈડમાં ચાલવું પડે છે. ઘણી વખત આ ખાડાના કારણે એક્સિડન્ટ પણ થાય તેવી પરિસ્થિતિ તમે જોઈ શકો છો. આ જે કપચી છે બિલકુલ તમને દેખાય છે. આ કપચીમાં કંઈક તમે સિમેન્ટ દેખાઈ શકતો નથી, તેથી કહી શકાય છે આ વરસાદના કારણે જ આ જે કપચી છો જે બહાર નીકળી જશે તેના કારણે આ રસ્તો બિસ્માર હાલતમાં થઈ જશે. આપ જે દેખી શકો આ બસ જઈ રહી છે, આ મસ્ત મોટા ખાડામાંથી બસ પસાર થઈ રહી છે. તમને બતાવવાનું કરીશ આ તમને કોશિશ કરીશ. આ દેખો તમે હું આ કેમેરામેન બતાવવાની કોશિશ કરીશ. આ હાથ આ તમે જોઈ શકો છો આટલો હાથ તમારે જેટલો ખાડો પડી ગયો છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવા નથી હતી, પૂરવા માટે કોઈ પણ કાર્યવાહી કરવા નથી. ત્યારે અમારી અપીલ છે, સ્થાનિકોની અપીલ છે કે આ જે ખાડા છે મસ્ત મોટા ખાડા છે તેને તાત્કાલિક પૂરવામાં આવે, જેથી કરીને વાહન ચાલકો, સ્થાનિકો અને આજુબાજુ રહેનાર જે લોકો છે તેમને રાહત મળે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.
તો જૂનાગઢની ઘટના બાદ ન્યૂઝ 18 ગુજરાતીએ રાજ્યના અન્ય શહેરોમાં પણ આવેલા પુલ અંગે રિયાલિટી ચેક કર્યું. અમદાવાદમાં વિશાલાથી પિરાણા જતું પુલ ખખડધજ હાલતમાં જોવા મળ્યું. પુલની દિવાલો પર તિરાડો પડેલી જોવા મળી. આ પુલ નેશનલ હાઈવે 8 અને 8A ને જોડે છે. પુલની લંબાઈ 515 મીટર છે. તો વર્ષ 1969માં પુલનું કામ પૂર્ણ થયું હતું. બિસ્માર બ્રિજ જે છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જૂનાગઢમાં જે બ્રિજ બેસી જવાની જે ઘટના બની હતી અને જેતપુરમાં જે બ્રિજ તૂટી પડવાની ઘટના બની હતી, ત્યારે અમદાવાદમાં પણ હાલ જે હું દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આ જે બ્રિજ જે પર અમે ઊભા છીએ તે વિશાલાથી પિરાણા તરફનો સાબરમતી બ્રિજ પર બનેલો આ બ્રિજ છે. 1969-70માં બનેલો આ બ્રિજ છે. જોકે બ્રિજની હાલત તદ્દન બિસ્માર હાલતમાં છે. જે બ્રિજ પર જે રોડ બનેલા છે તેમાં પણ ખાડા પડી ગયેલા છે અને વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય તો તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નેશનલ હાઈવે નંબર 8 અને 8A જોડતો આ બ્રિજ છે, ત્યારે મોટી સંખ્યામાં વાહનો અહીંથી પસાર થતા હોય છે. જ્યારે બીજી તરફ હું દ્રશ્ય આપને બતાવીશ કે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે બ્રિજ પરની જે આ વોલ છે તે પણ બિસ્માર હાલતમાં અને તૂટી ગયેલી હાલતમાં જે જોવા મળી રહી છે. આપ જે જોઈ શકો છો કે પોપડા જે છે તે પોપડા અહીંયા પડી રહ્યા છે. તૂટેલી હાલતમાં છે બ્રિજ ને જે વોલ જે છે તે બિસ્માર હાલતમાં છે. બ્રિજ બિસ્માર હાલતમાં છે. આપ જે જોઈ શકો છો કે આ તિરાડો જે છે તે તિરાડો પણ અહીંયા સાફ દેખાઈ રહી છે. એટલે તંત્રની ઘોર બેદરકારી અહીંયા સાફ જોવા મળી રહી છે. શું તંત્ર કોઈ આકસ્મિક ઘટના બનવાની રાહ જોઈ રહ્યું છે તે પણ એક મોટો સવાલ છે. કારણ કે મોટી સંખ્યામાં જ્યારે અહીંથી વાહનો પસાર થતા હોય અને ત્યારે આ બ્રિજને સમારકામને લઈને કેમ તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવતી નથી તે પણ અહીં સવાલ ઉઠી રહ્યો છે. કેમેરામેન સાહર રબારી સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભારે વરસાદને કારણે અરવલ્લી જિલ્લાના અનેક બ્રિજની હાલત કફોડી કરી નાખી છે. મોડાસાના બાકરોલથી ગોખરવાનો કોઝવે બિસ્માર છે, તો મેશ્વો નદી પરનો 600 મીટરનો કોઝવે તૂટી જતા 10 ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અન્ય સમાચાર તરફ આગળ વધી તે પહેલા રોકાઈશું હાલ એક બ્રેક માટે.